નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢના ભિલાઈ ખાતે જણાવ્યું હતું કે છત્તીસગઢને મજબૂત બનાવનારો અધ્યાય આજે જોડાઈ રહ્યો છે. આજથી શરૂ કરવામાં આવી રહેલી યોજનાઓથી શિક્ષણ તેમજ રોજગારને મદદ મળશે. પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢના ભિલાઈ ખાતે આધુનિક સ્ટીલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. છત્તીસગઢમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ભારત નેટના બીજા તબક્કાની યોજનાનો તેમજ આઈટીઆઈ ભિલાઈના ભવન નિર્માણ માટે શિલાન્યાસ પણ કર્યો હતો. સાથે જ ઉડાન યોજના અંતર્ગત ગદલપુરથી રાયપુર વચ્ચેની વિમાની સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ છત્તીસગઢને 22,000 કરોડ કરતાં પણ વધારે યોજનાઓની ભેટ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ યોજનાઓના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે રાયપુર દેશનું પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી બન્યું છે અને હવે શહેરમાં પાણી, વીજળી, સ્ટ્રીટ લાઇટ, ટ્રાન્સપોર્ટ તથા આખા શહેરના મોનિટરિંગનું કામ આ સેન્ટર દ્વારા થશે. રાયપુર હવે દેશના અન્ય સ્માર્ટ સિટી માટે ઉદાહરણરૂપ બની રહેશે. જમ્મુ કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિનામાં પણ આતંકી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વહેલી સવારે બાંદીપોરાના પનરમાં સેનાએ એન્કાઉન્ટર દરમિયાન 2 આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના 1 જવાન પણ શહીદ થયા છે. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે, આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે. આ મુઠભેડ સેના દ્વારા કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન થઈ હતી. આ સર્ચ ઓપરેશન છેલ્લા 6 દિવસથી ચાલી રહ્યું છે. ભાજપા પાર્લામેન્ટરી બોર્ડમાં નામો નક્કી થયા બાદ આજે અમદાવાદના નવા મેયરની વિધિવત જાહેરાત કરાઈ છે. અમદાવાદના નવા મેયર તરીકે બીજલ પટેલની વરણી કરાઈ છે. ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમૂલ ભટ્ટ નિમાયા છે. શાસક પક્ષના નેતા તરીકે ભાજપના અમિત શાહની વરણી કરાઈ છે તથા દંડકનો ચાર્જ રાજુ ઠાકોરને આપવામાં આવ્યો છે. બીજલ પટેલે કહ્યું કે હું બધાને સાથે રાખી આગળ વધીશ અને શહેરનો વિકાસ કરીશ. તો સુરતના મેયર તરીકે ડોક્ટર જગદીશ પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નીરવ શાહની નિમણૂક કરાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અનિલ ગોપલાણીની નિમણૂક કરાઈ છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે ગિરિજાશંકર મિશ્રાની વરણી કરાઈ છે. ભાવનગરમાં મેયર તરીકે મનહર મોરી, ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાની વરણી કરાઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે યુવરાજસિંહ ગોહિલની વરણી કરાઈ છે. સમગ્ર રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લાના લીંબડીયા ગામની શાળામાં જઈ બાળકોનું નામાંકન કર્યું હતું. આ ગામમાં મુખ્યમંત્રીએ 110 બાળકોને ધોરણ 9માં, 68 બાળકોને ધોરણ 11માં, જ્યારે પ્રાથમિક શાળામાં 189 બાળકો અને આંગણવાડીમાં 50 ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા જિલ્લામાં શિક્ષણ સેવા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. 2 દિવસના આ મહોત્સવમાં સરકારના વિવિધ મંત્રીઓ તથા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ જોડાયા છે. ઉલ્લેખનીય છે કે આ અભિયાનમાં આ વખતે નવતર અભિગમ દાખવીને પ્રાથમિક શાળામાં નામાંકન સાથે ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો પણ પ્રવેશોત્સવ શરૂ કરાયો છે. કચ્છના કંડલાના દરિયામાં 7 ક્રૂ મેમ્બર સાથેનું ગિરજા 3 નામનું એક બાર્જ ડૂબી ગયું હતું. તેમાં રહેલા 7 ક્રૂ મેમ્બર લાપતા થયા હતા. જો કે કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજોએ રેસ્ક્યુ કરી 7 ક્રૂ મેમ્બરને બચાવી લીધા હતા. આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશનમાં કંડલા પોર્ટની પણ કેટલીક ટગ બોટ જોડાઈ હતી અને રાતભર તેમણે ઓપરેશન ચલાવ્યું હતું. ગિરજા 3 નામનું બાર્જ લાપતા થયું તેવો વીએચએફ પર મેસેજ આવ્યો હતો, જેથી તાબડતોબ કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનાર ચોમાસાને ધ્યાનમાં લઈને પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારની ડ્રેનેજની સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે. તે ઉપરાંત નારોલ, બહેરામપુરા અને દાણીલીમડાઉ વિસ્તારમાં પણ નવા પ્રોજેક્ટ દ્વારા મેનહોલ અને કેચપીટની સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે કંટ્રોલ રૂમ તથા વરસાદ દરમિયાન ફાયર બ્રિગેડને પણ સજ્જ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ચોમાસામાં જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે એ પ્લાસ્ટિકના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પહેલા વરસાદમાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ચાલુ વર્ષે પ્લાસ્ટિક પર બ્લેન્ડ મૂકી અને અત્યારથી જ સફાઈ કરી અને પહેલા ચોમાસામાં તકલીફ ના પડે એના માટેના સંપૂર્ણ પ્રિકોશન લેવામાં આવ્યા છે. સાથે સાથે અમદાવાદ શહેરમાં ગુરુજી બ્રિજ નીચેની 175 લાઇન નવી ચાલુ કરવામાં આવી છે.
એજ રીતે નારોલ ખાતે 2200ની નવી લાઇન નાખી અને બે લાઇનો અલગ કરવામાં આવી છે, જેથી નારોલથી આવતું પાણી અને અવતાર કોજીનું પાણી અલગ અલગ રીતે બંને લાઇનોમાં જાય અને ઝડપથી પાણી ખાલી થાય. સાથે જ આ સમાચાર બુલેટિન પૂરું કરીએ છીએ. નમસ્કાર.